નમસ્કાર મિત્રો, સ્વરાજના મ્યુઝિક ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખીશું ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિના 10 થાટ. મિત્રો, સંગીતમાં આ 10 થાટનું ખૂબ જ મહત્ત્વ છે. આ 10 થાટ શીખવા ખૂબ જ જરૂરી છે, કેમ કે આપણી આસપાસનું જેટલું પણ સંગીત છે એ આ 10 થાટમાં આવી જતું હોય છે. એટલે કે દુનિયાનું કોઈ પણ ગીત આ 10 થાટની બહારનું હશે નહીં. એટલે જો તમને આ 10 થાટ બરાબર રીતે સમજાઈ જશે, વગાડતા આવડી જશે, તે 10-10 થાટનો અવાજ તમને સમજાઈ જશે, તો તમે કોઈ પણ ગીતને સારી રીતે સમજી શકશો અને વગાડી પણ શકશો. તો આપણે આજે શીખી આ 10 થાટ. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેજો, જેથી તમને અમારા આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, 10 થાટમાં જે પહેલો થાટ છે તે છે બિલાવલ થાટ, જેમાં બધા જ સ્વરો શુદ્ધ સ્વરો આવે છે. તો આપણે પહેલી કાળીથી વગાડીએ તો પહેલો થાટ આપણે વગાડીશું બિલાવલ થાટ, કે જેમાં બધા જ સ્વરો શુદ્ધ છે. જોઈએ તેની ફિંગર પોઝિશન. છે બિલાવલ થાટ, કે જેમાં બધા સ્વર આપણે શુદ્ધ વગાડ્યા. હવે એના પછીના થાટ, બે થાટ એવા છે કે જેમાં એક એક સ્વર તીવ્ર કાં તો કોમળ આવે છે. તો એક એક સ્વર તીવ્ર અને કોમળ આવતો હોય એવા થાટ, તો પહેલા આપણે તીવ્ર સ્વર આવતો હોય એવો થાટ જોઈએ. તો તીવ્ર સ્વર આવતો હોય એવો થાટ છે કલ્યાણ થાટ. તો તીવ્ર આખા સપ્તકમાં એક જ સ્વર છે, મ તીવ્ર. તો હવે આપણે આ જે મ શુદ્ધ વગાડતા હતા એની જગ્યાએ મ તીવ્રનો ઉપયોગ કરવાનો, બાકી બધા સ્વરો શુદ્ધ રહેશે. તો એ થશે કલ્યાણ થાટ. તો જોઈએ તેની ફિંગર પોઝિશન. જોયું મિત્રો, ખાલી મ તીવ્ર બદલાવાથી જે શુદ્ધ સ્વરોનો બિલાવલ થાટ વગાડ્યો તો એના કરતાં આખો અવાજ બદલાઈ ગયો ખાલી મ તીવ્ર લાગવાથી. તો આ પણ એક પોતાનો એક આખો આગવો અવાજ ધરાવે છે, જેને કલ્યાણ થાટ કહીએ છીએ. હવે ત્રીજા નંબરનો થાટ, જેમાં એક સ્વર કોમળ આવતો હોય એવો છે ખમાસ થાટ. તો ખમાસ થાટમાં ની કોમળ આવે છે. આ છે નિશુદ્ધ અને એની નીચેવાળો જે સ્વર છે એ છે ની કોમળ. તો હવે આપણે નિશુદ્ધની જગ્યાએ ની કોમળ વગાડીશું, બાકી બધા શુદ્ધ સ્વર વગાડીશું, જેને આપણે ખમાસ થાટ કહીએ છીએ. તો તમે જોજો કે બિલાવલ થાટ, કલ્યાણ થાટ આ બંને થાટ કરતાં ખાલી આમાં ની કોમળનો ઉપયોગ કરવાથી આનો અવાજ એ બંને થાટ કરતાં આખો અલગ જ પડી જશે. તમે જોઈ લેજો બરાબર રીતે. ચાલો તો જોઈએ ખમાસ થાટની ફિંગર પોઝિશન. જોયું મિત્રો, ની કોમળનો ઉપયોગ થયો એટલે આ જે અવાજ બન્યો ખમાસ થાટનો એ બિલાવલ અને કલ્યાણ કરતાં પણ અલગ બન્યો. એટલે દરેક થાટનો એક સ્પેસિફિક અવાજ છે, એ આખો અવાજ આપણે સમજવાનો છે. અને એ અવાજમાંથી અલગ અલગ ઘણા બધા રાગો બનેલા હોય છે, એ થાટમાંથી ઘણા બધા રાગો બનેલા હોય છે મિત્રો. હવે જોઈએ કે જેમાં બે બે સ્વર કોમળ કાં તો તીવ્ર આવતા હોય એવા થાટ કયા છે. તો એવા 3 થાટ છે. પહેલો છે કાફી થાટ, કે જેમાં ગ અને ની કોમળ આવે છે. બીજો છે મારવા થાટ, કે જેમાં રે કોમળ અને મ તીવ્ર આવે છે. અને ત્રીજો છે ભૈરવ થાટ, કે જેમાં રે કોમળ અને ધ કોમળનો ઉપયોગ થાય છે. તો હવે આપણે જોઈએ 4 નંબરનો થાટ, એટલે કે કાફી થાટ, કે જેમાં ગ અને ની આ બંને કોમળ સ્વરોનો ઉપયોગ થશે અને બાકી બધા શુદ્ધ સ્વરો આવશે. તો તમે જોજો
કે આનો અવાજ જે આગળના જે ત્રણ થાટ જોયા એના કરતાં પણ આખો અલગ જ હશે, ડિફરન્ટ હશે, જે આપણે મહેસૂસ કરવાનો છે, સમજવાનો છે. મેઇન વસ્તુ એ છે. તો જોઈએ આપણે કાફી થાટની ફિંગર પોઝિશન. આ છે કાફી થાટ, કે જે આખો પોતાનો એક અલગ જ અવાજ ધરાવે છે. બરાબર, હવે જોઈએ એના પછીનો મારવા થાટ, કે જેમાં રે કોમળ અને મ તીવ્ર આવશે. તો એ પણ આ બધા થાટ કરતાં પોતાનો એક અલગ જ અવાજ ધરાવે છે. આખો અવાજ મહેસૂસ કરવાનો છે તમારે. જોઈએ મારવા થાટની ફિંગર પોઝિશન. મારવા થાટ જોયો ને, કેવો ગંભીર લાગે છે. તો એ પેલા બધા થાટ કરતા આનો અવાજ પણ એક આખો અલગ જ છે. હવે જોઈએ ભૈરવ થાટ, કે જેમાં રે કોમળ અને ધ કોમળનો ઉપયોગ થાય છે. તો જોઈએ એનો આખો અવાજ કેવો છે અને એની ફિંગર પોઝિશન. તો બે બે સ્વર જેમાં કોમળ કે તીવ્ર આવતા હોય એવા ત્રણ થાટ, કાફી થાટ, મારવા થાટ અને ભૈરવ થાટ. બરાબર, તો આ થયા છ થાટ પૂરા. હવે જેમાં ત્રણ ત્રણ સ્વર કોમળ કે તીવ્ર આવતા હોય એવા થાટ કેટલા છે? તો એવા બે થાટ છે. એક છે પૂર્વી થાટ, કે જેમાં રે કોમળ, મ તીવ્ર અને ધ કોમળ આ ત્રણ સ્વરો આવે છે. રે કોમળ, મ તીવ્ર અને ધ કોમળ, આ પૂર્વી થાટ. અને બીજો છે આશાવરી થાટ, કે જેમાં ગ કોમળ, ધ કોમળ અને ની કોમળ, એટલે કે ગ ધ ની આ ત્રણ કોમળ સ્વરો આવે છે, જે છે આશાવરી થાટ. તો જો જોઈએ સાતમો થાટ પૂર્વી થાટ, જેમાં તે કોમળ, મ તીવ્ર અને ધ કોમળ, પૂર્વી થાટની ફિંગર પોઝિશન. જે આખો ડિફરન્ટ અવાજ લાગે છે બીજા થાટ કરતાં, તમે જુઓ. હવે ત્રણ સ્વરવાળો, કે જેમાં ત્રણે ત્રણ કોમળ સ્વર આવે છે, ગ ધ અને ની, એટલે કે આશાવરી થાટ જોઈએ તેની ફિંગર પોઝિશન. આશાવરી થાટની આશાવરી થાટ. હવે જેમાં ચારે ચાર સ્વરમાં કોમળ અને તીવ્ર સ્વરોનો ઉપયોગ થતો હોય એવા બે થાટ છે. તો એક છે ભૈરવી થાટ અને બીજો છે તોડી થાટ, એટલે કે નવમો થાટ ભૈરવી અને દસમો થાટ તોડી. બરાબર, જોઈએ આપણે ભૈરવી થાટ, કે જેમાં રે કોમળ, ગ કોમળ, ધ કોમળ અને ની કોમળનો ઉપયોગ થાય છે, એટલે કે ચારે ચાર સ્વર કોમળ આવે છે, રે ગ ધ ની. તો જોઈએ ભૈરવી થાટની ફિંગર પોઝિશન અને એનો આખો અવાજ. સા
આ છે ભૈરવી થાળ, કે જેમાં ચારે ચાર સ્વર કોમળ આવે છે અને એનો આખો અવાજ અલગ જ છે બધા થાળ કરતાં. હવે જોઈએ છેલ્લો થાળ, દસમો થાળ, તોડી થાળ, કે જેમાં ચાર સ્વર આવે છે, જેમાં રે કોમળ, ગ કોમળ, મ તીવ્ર અને ધ કોમળ, એટલે કે રે ગ મ ધ આ ચાર સ્વરનો ઉપયોગ થાય છે. રે કોમળ, ગ કોમળ, મ તીવ્ર અને ધ કોમળનો. તો જોઈએ તોડી થાટની ફિંગર પોઝિશન. તોડી થાટ, કે જેમાં રે કોમળ, ગ કોમળ, મ તીવ્ર અને ધ કોમળ આ ચારે સ્વરોનો ઉપયોગ થાય છે. તો મિત્રો, આ હતા ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિના 10 થાટ, કે જે શીખવા અને તેના પર પ્રેક્ટિસ કરવી ખૂબ જ જરૂરી છે. અને આમાં પ્રેક્ટિસ તમારી સારી રીતે થાય તો તમને કોઈ પણ ગીત વગાડતા 100% આવડી જાય મિત્રો, તમારું સ્વર જ્ઞાન બરાબર રીતે થવા લાગે. કેમ કે આ 7 શુદ્ધ, 4 કોમળ અને 1 તીવ્ર, આ 12 સ્વર બહારનું કોઈ જ ગીત હોતું નથી, અને આ 12 સ્વર સિવાય કોઈ 13મો સ્વર પણ હોતો નથી. એટલે આ 10 થાટ તમે ક્લિયર કરો, સારી રીતે આમાં તમે પ્રેક્ટિસ કરી અને આના અવાજને સમજી લો તો તમને કોઈ પણ ગીત વગાડતા આવડે આવડે ને આવડે જ. તો આશા રાખું છું મિત્રો કે તમને આ 10 થાટ સારી રીતે સમજાઈ ગયા હશે. તો આવનારા નવા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શિયા રામ.